નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આજે 9.5 અંદર જે પ્રશ્ન 3 ના જે બાકીના જે દાખલા હતા બરોબર, અમને જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ વધીશું. શું લખ્યું છે? નિત્ય સમનો ઉપયોગ કરી અને નીચેના વર્ગો શોધો. બરોબર, નિત્ય સમ તમને બધાને આવડે છે. બસ આપણે આ લેક્ચરની અંદર જે કોઈ નિત્ય સમ આપણે બરોબર તમે જે પાકા કર્યા છે એમાં જો x પ્લસ y સ્વરૂપ આપેલું છે, અહીંયા x માઇનસ y સ્વરૂપ આપેલું છે, અને અહીંયા x પ્લસ y સ્વરૂપ આપેલું છે. બરાબર, સેમ વસ્તુ છે, સેમ મેથડ છે. બરાબર, નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે અને જોઈએ આપણે દાખલા જવાબ કઈ રીતે. ચલો અને આપણે x કહી દઈએ અને y કહી દઈએ, વચ્ચે પ્લસ ની નિશાની છે, એટલે શું આવશે? x પ્લસ y એનો સ્ક્વેર. બરાબર, શું થાય? આપણે નિત્ય સમ તમને યાદ છે બરાબર, x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર. તો ચલો આપણે અહીંયા લખીએ. ચલો x તરીકે શું છે? તો કે 2/3m એનો વર્ગ વત્તા 2. હવે અહીંયા આવશે x, x તરીકે શું છે? 2/3m અને y તરીકે તો કે 3/2m થઈ ગયું. 2xy વત્તા y સ્ક્વેર, y એટલે તો કે 3/2m એનો વર્ગ. બસ હવે શું કરવાનું છે? સાદું કરવાનું. જો મેં તમને શીખવેલું છે બરોબર, કૌંસ ની અંદર ગુણાકાર સ્વરૂપ હોય અને બાર વર્ગ હોય એટલે અંદર બધાનો વર્ગ થાય બરોબર અલગ અલગ. જો બે નો વર્ગ શું થશે? તો કે 4. એવી રીતના 3 નો વર્ગ તો કે 9, અને m નો વર્ગ m વર્ગ પ્લસ. હવે જો અહીંયા જો આ બધું 3 અને 3 પદ છે ગુણાકાર સ્વરૂપમાં છે બરોબર, ગુણાકારના સંબંધમાં છે. તો જો આ બે કેન્સલ થશે, એવી રીતના આ 3 અને આ 3 અંશ અને છેદમાં છે ઉડી જશે. તો અહીંયા શું હોય? તો માત્ર 2 પછી m અને n, એટલે આવી રીતના લખાય 2mn. ખબર પડી? આ સાદું રૂપ કઈ રીતના આપ્યું છે? જો અહીંયા અંશની અંદર 2 છે, છેદમાં 2 છે, અંશની અંદર 3 છે, છેદમાં 3 છે, એટલે બધું શું થશે? કેન્સલ. બરાબર, ખાલી શું વધે? 2 પછી અહીંયા m અને અહીંયા n. ચલો પ્લસ, જો અહીંયા કૌંસની અંદર બધા જ પદને શું કરવાનો? અલગ વર્ગ આપવાનો બરાબર. જો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 ને n નો વર્ગ n સ્ક્વેર. આ શું આવી ગયું? જવાબ આવી ગયો બરાબર. જો આવી રીતના આન્સર મેળવવાનો. તમને નિત્ય સમ આવડતા હશે એટલે ત્રીજા સ્ટેપની અંદર જવાબ આવશે બરાબર. ચલો ખબર પડી ગઈ આ દાખલાની અંદર શું કરવાનું છે, કયા નિત્ય સમનો આપણે ઉપયોગ કર્યો? x પ્લસ y છે બરાબર. જો અહીંયા આપણે x તરીકે 2/3m ને y તરીકે 3/2m. ચલો એવી રીતના આ દાખલો x y વચ્ચે સાઈન કેવી છે નિશાની? તો કે માઇનસ, એટલે બરાબર આને x કહી દઈએ, ચલો આને y કહી દઈએ, માઇનસ નિશાની છે. તો શું થશે? ખાલી અહીંયા માઇનસ આવશે બરાબર. ખબર પડી? આવી રીતના નિત્ય સમ છે ને કે ભાઈ ચલો x માઇનસ y નો વર્ગ, એટલે બરાબર શું થાય? x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર. બરાબર, જો અહીં પ્લસ હોય અહીંયા શું આવે? પ્લસ, અને માઇનસ હોય તો માઇનસ. બરોબર, આ નિત્ય સમ તમને બધાને આવડે છે. ચલો આ નિત્ય સમ નો આપણે ઉપયોગ કરી અને આપણે આનો જવાબ મેળવીએ. જો અહીંયા x તરીકે શું છે? તો કે 0.4t. ચલો એનો વર્ગ કરો, પછી આવશે માઇનસ સૂત્રના 2. x તરીકે 0.4t, ચલો આ x અને y આવશે, y તરીકે 0.5q પ્લસ 0.5q એનો સ્ક્વેર. બરોબર, x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર. ચલો 0.4 અને p એટલે બંને તો ગુણાકારના સ્વરૂપમાં છે બરોબર, સંબંધમાં છે. 0.4 × p અને એનો કૌંસની બહાર શું આપેલો છે? વર્ગ. અંદર બધી સંખ્યાનો વર્ગ થશે બરોબર. આ અચળ કિંમત છે, અચળ બરોબર. એટલે જો 0.4 નો વર્ગ શું થશે? 0.16 બરોબર, ચોકે ચોકે 16, જો અહીંયા પોઈન્ટ છે એટલે. અને p નો વર્ગ t² માઇનસ
હવે જો અહીંયા ખાસ ધ્યાન આપવાનું ચલો પહેલા તો બધી તમને પોઈન્ટ વાળો ગુણાકાર આવડવો જોઈએ બરાબર કઈ રીતના થાય ચલો 4 2 8 અને 8 5 ને 40 પણ જો અહીંયા 0 કેટલી વખત આવે છે 2 વખત આવે છે બરાબર અને 40 આવે છે તો કઈ રીતના લખીશું 0.04 અને શું આવશે બાકી p અને q જો અહીંયા p આપેલો છે અહીંયા q તો એ બંનેનો ગુણાકાર શું થાય એઝ ઇટ ઇઝ એમ ને બરાબર p અને q પ્લસ ચલો અહીંયા 0.5 તો 0.5 છે તો અહીંયા કેટલા થાય 16 આવ્યા થાય 5 નો વર્ગ 25 પણ આગળ 0.5 છે એટલે 0.25 q નો વર્ગ ખબર પડી કઈ રીતના વર્ક કર્યો એ જો ન આવડે તો આવી રીતના કરવાનો સિમ્પલ વસ્તુ છે ચલો આવી રીતના લખા 2 0.4 છે એટલે 4 ના છેદમાં 10 લખાય એવી રીતના 0.5 છે એટલે 5 ના છેદમાં 10 લખાય ચલો 5 2 10 2 2 કેન્સલ બરાબર તો શું આવશે 0.4 ચલો હવે અહીંયા ધ્યાન આપો એટલે અહીંયા શું જવાબ આવશે 0.4 બરાબર જો ફરી એકવાર તમને ગુણાકાર સમજાવું 2 ગુણ્યા 4 ના છેદમાં 10 ગુણ્યા 5 ના છેદમાં 10 ચલો 5 2 10 2 2 કેન્સલ અહીંયા શું વધશે ખાલી 0.4 બરાબર ચલો એટલે અહીંયા શું આવશે ખાલી 0.4 બરાબર 0.4 ચલો આ ખબર પડી ગઈ કઈ રીતના આવી જો 5 નો વર્ગ ન ખબર પડે જો આવી રીતના કરવાનું બરોબર 0.5 છે એનો વર્ગ તમને ન આવડે એટલે તમે આવી રીતના લખી શકો કે નહીં કે ભાઈ 5 ના છેદમાં 10 પોઈન્ટ પછી જો 0 કેટલા સંખ્યા પછી આંકડા પછી પોઈન્ટ છે એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 0 ચલો આનો વર્ગ થાય તો આવી રીતના લખાય 5 ના છેદમાં 10 ગુણ્યા 5 ના છેદમાં 10 ચલો 5 ગુણ્યા 5 એટલે 25 25 ના છેદમાં 100 10 ગુણ્યા 10 એટલે 100 એટલે બે આંકડા પછી પોઈન્ટ 1 અને 2 એટલે 0.25 બરાબર આવી રીતના થાય ચલો જોયું નિત્ય સમ આવર્તા હોય છે ને તો વધીને 3 સ્ટેપ ની અંદર તમે દાખલો કમ્પ્લીટ કરી શકશો બરાબર એટલે નિત્ય સમ હજી પાકા કરી લેજો ન કર્યા હોય તો જેણીએ ચલો હવે અહીંયા ધ્યાન આપો ચલો આ ફરીવાર x અને y વચ્ચે કેવી સાઇન છે પ્લસ ની નિશાની બરોબર ચલો આને x કહી દીધી અને y કહી દીધી આ પ્લસ આપેલું છે એનો તો બધાનો વર્ગ આપેલો છે તો મને કયો નિત્ય સમ ઉપયોગ થશે x + y વાળો બરોબર ચલો આપણે આનો યુઝ કરી અને જવાબ મેળવ્યો ચલો અહીં x તરીકે શું છે 2xy એટલે આમ લખાય 2xy એનો વર્ગ પ્લસ સૂત્રના 2 ગુણ્યા xy x તરીકે 2xy અને y તરીકે તો કે 5 વર્ગ પ્લસ y નો વર્ગ એટલે 5y નો વર્ગ ચલો ચલો અંદર બધાને આપણે વર્ગ કરીએ 2 નો વર્ગ 4 x નો વર્ગ x સ્ક્વેર અને y નો વર્ગ y સ્ક્વેર વત્તા ચલો હવે જો અહીંયા બધી સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરવાનો 2 નો ગુણાકાર 2 સાથે 2 2 4 4 નો ગુણાકાર 5 5 સાથે 4 5 ને 20 એટલે 20 x y નો વર્ગ જો અહીંયા x y નો વર્ગ કઈ રીતના આવ્યો જો અહીંયા પણ y છે અને અહીંયા પણ y છે એટલે y નો y સાથે ગુણાકાર y સ્ક્વેર અને x નો x એમ ને બરોબર પ્લસ ચલો 5y નો વર્ગ 5 નો વર્ગ 25 અને y નો વર્ગ y સ્ક્વેર આ શું આવી ગયો જવાબ આવી ગયો બરોબર આવી રીતના તમારે હજી વધારે એક્ઝામ્પલ ની તમારે બરોબર આ એક્ઝામ્પલ છે એ તમારે તમારી પાકી નોટ ની અંદર બરોબર વ્યવસ્થિત લખવાના છે પેલા રફ નોટ ની અંદર સમજવાના છે ગણવાના છે
અને ફરી ગણિતની બુકની અંદર લખવાના છે બરોબર જેટલા પણ બધા આપણે એક્ઝામ્પલ ચલાવીશું બરોબર સ્વાધ્યાય 9 પોઈન્ટનો પ્રશ્ન અહીંયા 3 પૂરો થાય છે બરોબર આ જે 3 એક્ઝામ્પલ હતા આપણે એ હવે પૂર્ણ થાય હવે આપણે જોઈએ છે પ્રશ્ન 4 બરોબર જો હવે આવશે પ્રશ્ન 4 પ્રશ્ન 4 એવું કહે છે કે સાદુરૂપ આપવાનું છે બરોબર ચલો એમાં પણ કાઈ નથી કરવાનું નિત્ય સંબંધનો ઉપયોગ કરવાનો છે બરોબર ખાલી કિંમત મૂકવાની છે અને સરવાળો બાદબાકી કરવાના છે એટલે એ થઈ ગયું તમારું સાદુરૂપ સાદુરૂપ આપો ચલો એની અંદર પહેલો એક્ઝામ્પલ છે પહેલો દાખલો છે કે ભાઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એનો વર્ગ ચલો અને બીજો એક્ઝામ્પલ એવો છે x વત્તા 5 એનો વર્ગ માઇનસ 2x માઇનસ 5 એનો વર્ગ ચલો બે એક્ઝામ્પલ આપણે જોઈએ બરોબર જો સાદો રૂપાય રીતના પાઠ તમને હું શીખવું નિત્યસમ પાકાય છે એટલે સાદો રૂપ તમને ફટાફટ આવડશે જો તમારી પાસે પહેલા તો અંદર જે કોઈ કૌંસની અંદર જે રકમ કે જે વસ્તુ આપેલી છે બરોબર એના કોઈ ભાગ પડે છે પહેલા તો તમારે ઈ ચેક કરવાનું તો કે સર ઈ કઈ રીતના ચેક કરવાનું જો શીખવું તમે કોઈ આવું નિત્યસમ અથવા આવો એક કોઈ સૂત્ર ભણાવી છે બરોબર કે ભાઈ ચલો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b કૌંસમાં a પ્લસ b જો યાદ કરો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b અને a પ્લસ b તમે કદાચ અહીં a ની જગ્યાએ x હશે y ની b ની જગ્યાએ y હશે એટલે કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે કે x માઇનસ y અને x પ્લસ y બરોબર આવું આનું વિસ્તરણ થાય તો ચલો પહેલા આપણે કૌંસની અંદર જેટલી સંખ્યા છે બરોબર એનું આપણે પહેલા વિસ્તરણ કરીએ જો કૌંસમાં લખું છું ચલો આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે શું લખાય તો કે a પ્લસ b અને a માઇનસ b ચલો આવી રીતના લખાય ચલો જો પછી કૌંસની બહાર વર્ગ છે એટલે અહીંયા વર્ગ લઈ લો બરોબર આ કૌંસની અંદર જે વસ્તુ આપી એને આ રીતના લખી શકાય હવે આપણે બધાને ખબર છે બરોબર જો આ બંને ગુણાકાર સ્વરૂપ છે બહાર વર્ગ છે એટલે અંદર બધાનો વર્ગ થશે તો કઈ રીતના વર્ગ કરીશું આવી રીતના લખાય a વત્તા b એનો વર્ગ કૌંસમાં a માઇનસ b એનો વર્ગ ચલો આવી રીતના લખી શકાય હવે શું કરવાનું બંનેના વર્ગ કરવાના જો ચલો a પ્લસ b નો વર્ગ એટલે તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો અહીંયા શું થશે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ખબર પડી ચલો હવે શું કરવાનું આ કૌંસનો આની સાથે ગુણાકાર કરવાનો બરોબર આવી રીતના ગુણાકાર કરતો જવાનો એટલે શું આવશે ચલો પેલા a સ્ક્વેર નો a સ્ક્વેર એટલે કે એની 4 ઘાત ચલો પછી a સ્ક્વેર નો 2ab એટલે જો શું થશે પણ માઇનસ માઇનસ 2 અહીંયા a ની 2 ઘાત છે એક છે એટલે કેટલી થશે 3 2 a ઘન અને b પછી જો a સ્ક્વેર નો b સ્ક્વેર સાથે એટલે શું થશે પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર ચલો પહેલા તમને બધા સાથે ગુણાકાર થઈ ગયો હવે આપણે બીજું પદ જોવાનું ચલો
હવે આપણે 2ab નો જોઈએ 2ab ગુણ્યા a સ્ક્વેર એટલે શું થશે તો કે પ્લસ જો અહીંયા 1 a છે અહીંયા 2 છે એટલે કેટલા થશે 3 થશે એટલે જો આમ 2 a બન અને b ચલો પછી પ્લસ 2ab અને માઈનસ 2ab બરાબર ગુણાકાર કરવાનો છે સરવાળો બાદબાકી નહીં એટલે કેટલા થશે જો પહેલા તો પ્લસ માઈનસ માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4 ચલો ab ગુણ્યા ab એટલે શું થશે a સ્ક્વેર અને b સ્ક્વેર પછી 2ab નો b સ્ક્વેર સાથે એટલે શું થશે 2ab ઘન ચલો હવે આપણે ત્રીજું પદ લઈએ બરાબર ત્રીજા પદના બધા પદ સાથે ગુણાકાર કરવાનો ચલો પ્લસ b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે શું થશે ઓકે a સ્ક્વેર અને b સ્ક્વેર ચલો b સ્ક્વેર ગુણ્યા માઈનસ 2ab એટલે શું થશે માઈનસ 2ab ઘન b સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર એટલે શું થશે પ્લસ b ની 4 હવે જુઓ આની અંદરથી ઘણા પદ એવા છે જે ઉડતા છે બરાબર જે બાદબાકી થતી છે તો ચલો એવા કેટલા કેટલા પદ છે તો જો અહીંયા જુઓ માઈનસ 2 a ઘન b પ્લસ 2 a ઘન b જો છે જો સરખું હોય એ જુદે આ જો બંને પદ સરખા છે તો આ બંને પદ કેન્સલ થઈ જશે આ માઈનસ છે આ પ્લસ છે તો ઝીરો થઈ જાય પછી જુઓ માઈનસ 2ab ઘન પ્લસ 2ab ઘન આ પણ કેન્સલ થઈ જશે ઓકે આ પછી જુઓ આ છે a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર એટલે આ એક વખત છે અને આ એક વખત એટલે ટોટલ કેટલી વખત થાય બે વખત તો જો અહીંયા આવી રીતના લખવાનું પહેલા તો આપણે શું લખવાનું a ની 4 ઘાત ચલો પછી જો આ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર એટલે કેટલા થશે 2a સ્ક્વેર b સ્ક્વેર લાવી રીતના થાય 2a સ્ક્વેર b સ્ક્વેર ચલો એ આવી ગયું પછી આનું છે માઈનસ 4 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 ઘાત બરાબર ચલો જો હજી અહીંયા બાદ બાકી થશે a સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા 4 વખત a સ્ક્વેર b સ્ક્વેર અહીંયા 2 વખત જો અહીંયા પણ માઈનસ છે એટલે 2 માંથી 4 બાદ કરવાના બરાબર એવી રીતના ન થાય તો આપણે 4 માંથી 2 બાદ કરીએ અને માઈનસ સાઈન આપીએ એટલે કે a ની 4 ઘાત માઈનસ 4 માંથી 2 જાય એટલે 2 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ b ની 4 આ શું આવી ગયો જવાબ આવી ગયો બરાબર આ તમારો જવાબ જો આવી રીતના ન ગણવો હોય તો હજી પણ એક મેથડ છે બરાબર એ હજી હું તમને બીજી મેથડ બતાવું છું ચલો જો આ દાખલાને બીજી કઈ રીતના ગણી શકાય તમને આ રીતના ફાવે તો આ રીતના અથવા તો જો અહીંયા ઓવર કરીને લખું તો બરાબર અથવા જો રકમ આવી છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એનો વર્ગ તો ચલો x માઈનસ y અને તમે ધારી લો આ x છે આ y છે ચલો આ x આ y માઈનસ અને વર્ગ તો આપણે વિસ્તરણ શું કરીએ x સ્ક્વેર માઈનસ 2xy પ્લસ y સ્ક્વેર ચલો એવી રીતના ચલો પહેલા x વર્ગ તરીકે શું છે અહીંયા a સ્ક્વેર નો વર્ગ માઈનસ 2 ચલો 2xy એટલે આપણે હવે શું લખીશું x તરીકે શું છે a સ્ક્વેર અને y તરીકે b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે કે b સ્ક્વેર એનો વર્ગ જો આ તો y છે અને આ x છે આ વર્ગ તો આપણે જે નિત્ય સમમાં આવે છે એ લખેલો છે બરાબર ચલો હવે જુઓ ઘાતનો ઘાત બરાબર a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર નો વર્ગ વર્ગનો વર્ગ એટલે શું થશે સરવાળો એટલે a ની 4 ઘાત માઈનસ 2 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ જો b નો વર્ગ એટલે વર્ગ નો વર્ગ એટલે 4 થાય આવી રીતના
લ્યો આવી ગયો જવાબ ત્રીજા સ્ટેપ ની અંદર બરોબર તમને જે રીત યોગ્ય લાગે એ રીત ગણવાની બરોબર આ રીતે પણ કરી શકાય પણ આ રીત થોડી લાંબી પડે બરોબર આ ગુણાકાર બધું તમને કમ્પ્લીટ આવડતું હોય ફટાફટ તો આ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય બરોબર તમને જે રીત અનુકૂળ આવે એ રીતના ગણવાનો છે હવે વધારાના દાખલા જે આપેલા છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું બરોબર ત્યાં સુધીમાં આજના જે લેક્ચરના જે દાખલા છે બરોબર ગણાવેલા છે બધા તમારા બુકની અંદર અને પહેલા ગણવાના છે એકવાર અને પછી બાકી બુકની અંદર લખવાના છે